नमस्कार विद्यार्थी मित्रों, एसपी विभाग चैप्टर नंबर 3 विभिन्न छे, जेमा आपणे आ पहेला 3 प्रश्नो जोया, आजे आपणे चोथो प्रश्न उपनाम लखो डिबेंचर ट्रस्ट डी। विद्यार्थी मित्रों, चैप्टर शुरू थयो त्यारे पण तमने स्पष्टता केली छे के आ चैप्टर माथी બે માંથી મોટો પ્રશ્ન એક છે। આખા બે માંના પ્રશ્ન તરીકે સીધું પૂછે કે નોંધ લો ડિબેન્ચર ટ્રસ્ટ ડી, કોઈ પણ નોંધ પૂછે, ઉપનોંધ પૂછે, તો પહેલો મુદ્દો અર્થ જાણે, પછી સમજૂતી, પછી સમાવેશ થતી બાબતો અથવા વિગતો, અથવા પેપર સેટર જો ઉદાર હશે तो बे मार्क्स में सीधो प्रश्न बनावशे कि डिबेंचर ट्रस्ट डीड में समावेश थती बाबतो जणावो। तो मात्र त्रीजो पॉइंट लखवानो, पण जे पूछे कि नोंध लखो बे मार्क्स डिबेंचर ट्रस्ट डीड, तो त्रण पॉइंट लखवा पड़े, समझूती बे त्रण लीटीनी, अर्थ अने आमांथी मिनिमम चार। तो पहेलो पॉइंट जो जवाब हो तो अर्थ डिबेंचर ट्रस्टी नो अर्थ, डिबेंचर होल्डरों पोताना आर्थिक हितना रक्षण माटे ट्रस्ट एक प्रमाणे ट्रस्टी ने नियुक्त करवा माटे जे दस्तावेज तैयार करे तेने डिबेंचर ट्रस्ट डीड कहेवाय। आगला प्रश्न में पण आपणे स्पष्टता कही छे कि डीड नो गुजराती दस्तावेज थाय, दाखला तरीके पार्टनरशिप डीड, मतलब भागीदारी दस्तावेज। એમાં આ ડિબેન્ચર હોલ્ડરો ટ્રસ્ટીની નિમણૂક કરવા માટે જે દસ્તાવેજ તૈયાર કરે તેને ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ એટલે કે ડિબેન્ચર કરારપત્ર તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછીનો પોઈન્ટ જે તો સમજૂતી, હવે કંપની ડિબેન્ચર બહાર પાડે ત્યારે પોતાની મિલકતો જામીનગીર તરીકે મૂકે અને જાહેર જનતામાં રહેલા રોકાણકારો ડિબેન્ચરમાં રોકાણ કરે ત્યારે ડિબેન્ચર હોલ્ડર અને કંપની વચ્ચે કરાર સ્થાપિત થાય છે। આ કરારની નોંધણી કંપની રજિસ્ટ્રાર પાસે કરાવવી જરૂરી છે। કોઈ પણ કંપની ડિબેન્ચર બહાર પાડે એટલે પબ્લિક એમાં રોકાણ કરે, રોકાણ કરશે એટલે કંપની અને રોકાણકાર એટલે કે ડિબેન્ચર હોલ્ડર વચ્ચે ડિબેન્ચરના સંદર્ભમાં જે કરાર સ્થાપિત થાય એની નોંધણી કંપની રજિસ્ટર પાસે કરાવવી જ પડે। પણ ડિબેન્ચર હોલ્ડરો અલગ અલગ શહેરમાં, અલગ અલગ રાજ્યોમાં, અલગ અલગ વિસ્તારોમાં રહે છે એટલે ડિબેન્ચર હોલ્ડરનું વ્યક્તિગત વજન કંપનીમાં પડતું નથી। તેથી ડિબેન્ચર હોલ્ડરનો આર્થિક હિત ન જોખમાય તે માટે ટ્રસ્ટ એક પ્રમાણે અને આપણા ભારતીય કરાર ધારા પ્રમાણે સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિ ટ્રસ્ટી તરીકે નિમણૂક કરવામાં આવે છે, જે ડિબેન્ચર હોલ્ડરોના આર્થિક હિતની જાળવણી માટે કાર્યો કરે છે અને આ ટ્રસ્ટીની નિમણૂક કરવા માટે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ તૈયાર કરવામાં આવે છે। આ ડિબેન્ચર ટ્રસ્ટ ડીડમાં ડિબેન્ચર હોલ્ડરોને વિશ્વાસમાં લઈ અને ફેરફારો કરવા શક્ય બને છે। વિદ્યાર્થી મિત્રો, મેં તમને બધાએ એક પ્રાઇમરીની વાર્તા ભણ્યા છીએ અને સાંભળી છે કે એક મોટી ઉંમરના દાદા છેલ્લા શ્વાસે હતા, એમના ચાર દીકરા, ચારેય દીકરાને વારાફરતી બોલાવી ગયા, એક એક લાકડી આપી તો ચારેય દીકરાઓએ લાકડીના બે ટુકડા કરી નાખ્યા, પછી ચારેય દીકરાને ભેગા બોલાવી એક સાથે બોલાવ્યા અને લાકડીનો ભારો આવ્યો જેમાં 7-8-10 સુંદર લાકડીઓ ભેગી કરી દોરી બાંધીને આવી અને પછી સૂચન આવ્યું કે તમારા ચારમાંથી આ ભારાને કોણ બાંધી શકશે। ચારેય પ્રયત્નો કર્યા, 100% નિષ્ફળ ગયા। દાદાએ એના ચારેય દીકરાને ઉપદેશ આપ્યો કે તમે ચારેય લાકડીના ભારાની જેમ જો રહેશો તો તમે આ સવાલ તોડી નહીં શકો, પણ જો એક એક લાકડીની જેમ અલગ રહ્યા તો સમાજ તમને તોડી નાખશે, એટલે ટકા નાખશે।
આજ બાબત ડિબેન્ચર હોલ્ડરની એક મોટામાં મોટી મર્યાદા એ છે કે છૂટા છૂટા લાકડીની જેમ જુદા જુદા વિસ્તારમાં લઈએ છે સંગઠન નથી જ્યાં યુનિટી ન હોય ત્યાં આવા જ એથી ડિબેન્ચર હોલ્ડરનો આર્થિક હિત ન જોખમાય એટલા માટે ભારતીય કરાર ધારા પ્રમાણે અને ખાસ કંપની સાથે ડિબેન્ચર હોલ્ડરનો જે કરાર થયો છે એને આધારે ટ્રસ્ટ એક પ્રમાણે ટ્રસ્ટના કાયદા મુજબ ટ્રસ્ટીને નિમણૂક કરવા માટે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ તૈયાર કરવામાં આવે છે તો આ ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ જે સ્ટેમ્પ પેપર ઉપર લખાય છે જેમાં કઈ કઈ વિગતોનો સમાવેશ થાય ત્યારનો ત્રીજો પોઈન્ટ આવશે સમાવેશ થતી વિગતો અથવા બાબતો મતલબ ડિબેન્ચર ટ્રસ્ટ ડીડમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય જેમાં મુખ્ય છ અને અન્ય સાત બાબતો આવશે જેમાં પહેલી આવશે કંપનીની પ્રાથમિક વિગત જેમાં ખાસ ટ્રસ્ટ ડીડની અંદર કંપનીનું નામ કંપનીનું સરનામું અને કંપનીની નોંધણીની વિગતો જેમાં નોંધણી નંબર અને નોંધણીની તારીખ બીજી વિગત આવશે ડિબેન્ચર ઇસ્યુ એટલે કે ડિબેન્ચર ભરણાની વિગતો જેમાં કંપનીએ કેટલી રકમના એક ડિબેન્ચરની કિંમત કેટલી છે કુલ કિંમત કેટલી છે વ્યાજ દર કેટલો છે વ્યાજ ચૂકવવાની શરતો શું છે નાણાં પરત કરવાની મુદત શું છે ડિબેન્ચરની સંખ્યા કેટલી છે આજે જ્યારે કંપનીએ ડિબેન્ચર બહાર પાડ્યા હોય અને વિજ્ઞાપન પત્રમાં જે વિગતો આપી છે એ બધી વિગતો અહીંયા ડિબેન્ચર ટ્રસ્ટીમાં બતાવવી પડે ત્રીજી આવશે જામીનગીરી તરીકે મુકેલ મિલકતનું વર્ણન કંપની ડિબેન્ચર બહાર પાડતી વખતે મિલકત ગીરો મૂકી હોય તો એ મિલકતનું વર્ણન દર્શાવવાનું કે મિલકત કયા પ્રકારની છે મિલકતની અંદાજિત વર્તમાન કિંમત કેટલી છે મિલકત દાખલા તરીકે જમીન હોય કારખાનાનું બિલ્ડિંગ હોય તો એની લંબાઈ પહોળાઈનું ક્ષેત્રફળ દર્શાવવાનું હોય ચોથી વિગત આવશે ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણૂક અંગેની વિગત જેમાં ડિબેન્ચર હોલ્ડરના ટ્રસ્ટી તરીકે જે વ્યક્તિની નિમણૂક કરવામાં આવી હોય તેનું નામ સરનામું અને ડિબેન્ચર હોલ્ડરોએ ટ્રસ્ટીને કેટલો પગાર ચૂકવશે આ બધી સ્પષ્ટતા ડિબેન્ચર ટ્રસ્ટીની અંદર કરવાની પાંચમી વિગત આવશે જવાબદારી નિભાવવામાં કસૂર અંગેની ઘટના અથવા વિગતો જો આ જે પાંચમી વિગત છે કંપની માટે છે કે કંપની ડિબેન્ચરના સંદર્ભમાં કાંઈ જવાબદારી નિભાવવામાં કસૂર કરે મતલબ ભૂલ કરે તો એ અંગે કેવા પગલાં લઈ શકાય એ બધી સ્પષ્ટતા એ ડિબેન્ચર ટ્રસ્ટીમાં કરવાની છઠ્ઠી વિગત આવશે કંપનીને બંધન કરતા હોય તેવી વિગતો તો વિદ્યાર્થી મિત્રો ડિબેન્ચરે દેવું છે તો કંપનીને બંધન કરતા હોય ને એવી મહત્વની બે જ બાબતો છે કે ડિબેન્ચરની મુદત પૂરી થાય એટલે નાણાં પરત કરવા અને સમયાંતરે ડિબેન્ચર ઉપર ડિબેન્ચર હોલ્ડરને વ્યાજ ચૂકવો તો કંપનીને બંધન કરતા બાબતો છે જેની સ્પષ્ટતા ડિબેન્ચર ટ્રસ્ટીમાં કરવી પડે અને સાતમી આવશે અન્ય વિગતો જેમાં ત્રણ બાબતો પહેલી આવશે ડિબેન્ચર ટ્રસ્ટીમાં ફેરફાર કર્યા હોય તો તેની વિગતો મૂળ જે સૌ પ્રથમ જે ડિબેન્ચર ટ્રસ્ટી તૈયાર કર્યું હોય અને એમાં કાંઈ પણ ફેરફાર કર્યા હોય અથવા ફેરફાર ભવિષ્યમાં કઈ રીતે કરી શકાશે એનો ઉલ્લેખ ટ્રસ્ટ ડીડની અંદર કરવાનો પછી બીજી આવશે ટ્રસ્ટ ડીડ અંગે સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવાની એ કંપનીએ જ રહેશે તેની સ્પષ્ટતા મતલબ આ સ્ટેમ્પ પેપર ઉપર જે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ તૈયાર થાય એ સ્ટેમ્પ પેપરનો ખર્ચ ટાઈપિંગનો ખર્ચ વકીલની ફી આ બધું કંપનીએ ચૂકવવાનું રહેશે એની સ્પષ્ટતા ટ્રસ્ટ ડીડની અંદર કરવી અને છેલ્લી વિગત આવશે ડિબેન્ચર હોલ્ડરની સભા ફરિયાદ વાંધા અને એને ઉકેલની વિગતો અહીંયા સ્પષ્ટતા કરવામાં આવે છે કે ડિબેન્ચર હોલ્ડરોની સભા મળે અને ડિબેન્ચર હોલ્ડરો કાંઈ પણ ફરિયાદ કરે કાંઈ પણ કંપની વિરુદ્ધ દાવો માંડે તો એનો ઉકેલ કઈ રીતે લઈ આવો એ આ ડિબેન્ચર ટ્રસ્ટીમાં દર્શાવવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આપણો આ પ્રશ્ન હતો ડિબેન્ચર ટ્રસ્ટ ડી મતલબ ડિબેન્ચર ધારાપત્ર તો આજના લેક્ચરમાં આટલું જ જય હિન્દ જય ભારત